सुप्रभात बाळको, संत कृपा विद्यालय तरफथी આપનું સ્વાગત કરું છું। કેમ છો બાળકો, મજામાં છો ને? આજે આપણે સામાન્ય જ્ઞાનમાં શરીરનું અંગ જે વસ્તુથી સાફ કરીએ છીએ તેની સાથે જોડવાનું છે। તો આપણે બાળકો પ્રથમ અહીં જોશું કે બ્રશ આપેલું છે, તો દાંત શેનાથી સાફ કરીએ છીએ? બ્રશથી। પછી છે રૂમાલ, તો આપણે નાક શેનાથી સાફ કરીએ છીએ? રૂમાલથી। પછી છે ઉલિયું, આપણે જીભી કહીએ છીએ તે, તો આપણે જીભ શેનાથી આપણે સાફ કરીએ છીએ? ઉલિયાથી અથવા તો જીભીથી। પછી છે કાંસકો, તો આપણે વાળ ઓળીએ છીએ, માથું ઓળીએ છીએ, તો શેના વડે ઓળીએ છીએ? કાંસકાથી। પછી છે નેઇલ કટર, તો આપણા નખ વધી ગયા હોય બાળકો તો આપણે શેનાથી કાપીએ છીએ? નેઇલ કટરથી। તો બાળકો, આપણે આજે સામાન્ય જ્ઞાનના પાઠ્યપુસ્તકમાં શરીરનું અંગ જે વસ્તુથી સાફ કરીએ છીએ તેની સાથે જોડો। તો પ્રથમ નાકનું ચિત્ર આપેલું છે અને નીચે એ વસ્તુ આપેલી છે જે આપણે સાફ કરીએ છીએ એ। તો આપણે જોશું, નાકનું ચિત્ર આપેલું છે, તો આપણે નીચે જોશું કે નાક શેના વડે આપણે સાફ કરીએ છીએ? તો રૂમાલથી। તો આપણે નાકના ચિત્રને રૂમાલ સાથે જોડીશું। પછીનું ચિત્ર છે દાંત। તો બાળકો, આપણે દાંત શેના વડે સાફ કરીએ છીએ? બ્રશથી। તો બાળકો, આપણે તો નિયમિત દાંત સાફ કરવા જોઈએ, તો આપણે દાંતના ચિત્રને બ્રશ સાથે જોડીશું। પછીનું ચિત્ર છે માથાના વાળ આપેલા છે, તો આપણે માથું શેના વડે ઓળીએ છીએ? કાંસકાથી। તો નીચે આપણે માથાના વાળના ચિત્રને કાંસકા સાથે જોડીશું। પછીનું ચિત્ર છે નખ આપેલા છે, તો બાળકો નખ આપણે શેના વડે કાપીએ છીએ? આપણે નીચે જોશું, ચિત્ર આપેલા છે, તો નેઇલ કટરથી આપણે નખ કાપીએ છીએ। તો બાળકો, વધી ગયેલા નખ એ આપણે રોગ થાય છે, તો આપણે નિયમિત નખ કાપવા જોઈએ, તો આપણે નેઇલ કટરથી નખ કાપીએ છીએ। પછીનું ચિત્ર આપણે જોશું જીભનું આપેલું છે, તો બાળકો આપણે જીભ શેનાથી સાફ કરીએ છીએ? ઉલિયું અથવા તો આપણે જીભી કહીએ છીએ। તો આપણે જીભના ચિત્ર સામે ઉલિયું અથવા તો જીભી કહીએ છીએ, એને આપણે જોડીશું। પછી નીચે છે લીલા રંગની વસ્તુઓ ફરતે ગોળ કરો। તો પ્રથમ આપણે અહીં ઉદાહરણ આપેલું છે કે પાંદડાના કલર, ઝાડના પાંદડાનો કલર કેવો હોય છે? લીલો। તો ઉદાહરણ આપેલું છે અને એના ફરતે ગોળ કરેલું છે। પછીનું ચિત્ર છે ઈંડાનો, તો ઈંડાનો કલર તો લીલો નથી બાળકો, છે કેવો છે? સફેદ રંગ છે, તો એના ફરતે આપણે ગોળ કરશું નહીં। પછીનું ચિત્ર છે ભીંડો, ભીંડા આપેલા છે શાકભાજી, તો ભીંડાનો કલર કેવો હોય છે? રંગ લીલો હોય છે, તો એના ફરતે આપણે ગોળ કરીશું। પછીનું ચિત્ર છે ચોકલેટ, તો ચોકલેટનો કલર કેવો છે? કથ્થાઈ કે ભૂરો, તો આપણે તો લીલા રંગ ફરતે ગોળ કરવાનું છે, તો ચોકલેટનો તો રંગ કેવો છે? કથ્થાઈ અથવા તો ભૂરો, તો એના ફરતે આપણે ગોળ કરીશું નહીં। પછી છે પીળા રંગની વસ્તુઓ નીચે રાઈટ કરો, તો અહીં ચિત્રો આપેલા છે, તો પ્રથમ ચિત્રમાં જોશું કે કમળનું ફૂલ આપેલું છે, તો કમળનો રંગ કેવો છે? આપણે જોશું ગુલાબી છે, તો આપણે તો પીળા રંગની વસ્તુઓ નીચે રાઈટ કરવાનું છે, તો આપણે બાળકો
કમળના ચિત્ર નીચે રાઇટ કરવાનું નથી. પછી અહીં ઉદાહરણ આપેલું છે, સૂરજ, આપણે સૂરજદાદા કહીએ છીએ તો એ પીળા રંગના છે, તો ઉદાહરણ આપેલું છે એના નીચે રાઇટ કરેલું છે, તો આપણે કરવાનું નથી. હવેનું ચિત્ર જોશું કે ગાજર છે, તો ગાજર તો કેસરી રંગનું હોય છે, આપણે તો પીળા રંગ ફરતે પીળા રંગના વસ્તુઓ નીચે રાઇટ કરવાનું છે, તો ગાજરનો રંગ તો કેસરી છે તો એના માટે આપણે અહીં રાઇટ કરીશું નહીં. પછીનું ચિત્ર છે કેળું, તો કેળા કેવા રંગના હોય છે, પીળા, તો એના નીચે બોક્સમાં આપણે રાઇટ કરીશું, પીળા રંગની વસ્તુ છે એટલા માટે. તો બાળકો, તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં જોડકા જોડી અને રાઇટ અને ગોળ કરી અને મૂકજો. અસ્તુ.